હલો વિદ્યાર્થી મિત્રો, નવનિર્માણ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત છે. તો છેલ્લે આપણે બે સૃષ્ટિ જોઈ હતી, મોનેરા અને પ્રોટિસ્ટા. એની અંદર કેનો સમાવેશ થાય એ આપણે આગળ જોઈ ગયા હતા કે ભાઈ મોનેરા હોય તો એની અંદર આદિ કોષ કેન્દ્રીય કે જે કોષ કેન્દ્ર સુવિકસિત ન હોય એવા સજીવો હોય તો એનો સમાવેશ થાય છે, અને એક કોષીઓ અને બહુ કોષીઓનો સમાવેશ થાય છે. કે પ્રોટિસ્ટા, તો પ્રોટિસ્ટાની અંદર શું કોષ કેન્દ્રીય કોષો ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે એની અંદર. નેક્સ્ટ આપણે જોઈએ ફૂગ જોઈએ. નેક્સ્ટ ત્રીજી સૃષ્ટિ એટલે કે ફૂગની સૃષ્ટિ, ફંજાઈ. આ વિશે યુકેરીયોટી સજીવો છે, તેઓ સડેલા કાર્બનિક પદાર્થોનો પોષણ માટે ઉપયોગ કરે છે. આ ફૂગની અંદર આવતા જેટલા પણ સજીવો છે તે સડતા કાર્બનિક પદાર્થો ઉપર ઉત્પન્ન થાય છે અને એના ઉપર જીવન એનું ગુજારતા હોય છે, તેથી તેઓને મૃતોપજીવી પણ કહે છે. મૃતોપજીવી કેમ? તો કે મૃત શરીર કોઈ હોય, કોઈ પ્રાણીઓ મરી ગયા હોય તો એના ઉપર આવી ફૂગ ઉત્પન્ન થતી હોય છે. અન્ય કેટલાકને ખોરાક માટે યજમાન સજીવના જીવંત કોષની આવશ્યકતાઓ હોય છે. કેટલીક ફૂગો જીવંત સજીવો ઉપર પણ જોવા મળતી હોય છે, તેઓને પરોપજીવીઓ કહેવામાં આવે છે. આ ફૂગ બીજા ઉપર આધાર રાખે છે ખોરાક માટે, એટલે કે એને પરોપજીવીઓ કહેવામાં આવે છે. બીજાએ બનાવેલા ખોરાકનો ઉપયોગ કરતા હોય છે. તેઓમાંથી ઘણી બધી ફૂગ તેમના જીવનની વિશેષ તેમાંથી કેટલી ફૂગ વિશેષ અવસ્થામાં બહુ કોષીય ક્ષમતા પ્રાપ્ત કરી લે છે. ફૂગની કોષ દિવાલમાં કાઇટિન નામની જટિલ શર્કરા મળે છે. ફૂગ હોય તો એની અંદર કોષ દિવાલ પણ હોય છે. ફૂગ કોષ દિવાલો બનાવતી હોય છે. એની અંદર એ પ્રકારના કોષો હોય છે કે જે કોષ દિવાલ બનાવી શકે છે, અને એ જટિલ કાઇટિન નામની જટિલ શર્કરા પણ એની અંદર જોવા મળતી હોય છે. ઉદાહરણો તરીકે ફૂગના ઉદાહરણ ઈસ્ટ છે, મશરૂમ એટલે કે એગેરિકસ. ઉદાહરણ માટે જુઓ આકૃતિ 7.3. તો અહીં આકૃતિ 7.3ની અંદર જુદા જુદા ફૂગના ઉદાહરણ આપેલા છે. સેકેરોમાઇસિસ એટલે કે ઈસ્ટ, પેનિસિલિયમ, મોલ્ડ, એ પણ એક ઈસ્ટનો પ્રકાર છે. એગેરિકસ એટલે કે મશરૂમ, આને તમે જોયેલું હોય વરસાદની સિઝનની અંદર આ મશરૂમ એગેરિકસ જોવા મળતું હોય છે, કે જેને આપણે બિલાડીનો ટોપ પણ કહેતા હોય એ એક પ્રકારની ફૂગ જ છે.
નેક્સ્ટ વર્ગીકરણ આપણે જોઈએ એટલે કે પ્રાણી સૃષ્ટિ, એનિમલ એનિમિયા, એનિમલિયા કહેવાતા હોય છે, અને પ્રાણી સૃષ્ટિ પણ કહેવામાં આવતી હોય છે. આ વર્ગમાં એવા બધા બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો આવે છે કે જેમાં કોષ દિવાલનો અભાવ હોય છે. તમે જોયું કે વનસ્પતિ સૃષ્ટિની અંદર સુકોષ કેન્દ્રીય સજીવો છે પણ એની અંદર કોષ દિવાલો હોય છે, પણ પ્રાણી સૃષ્ટિની અંદર સુકોષ કેન્દ્રીય સજીવો હોય છે પણ એની અંદર કોષ દિવાલો હોતી નથી. એવા સમૂહનો સમાવેશ પ્રાણી સૃષ્ટિની અંદર કરવામાં આવતો હોય છે. આ વર્ગના સજીવો વિષમપોષીઓ હોય છે એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. પ્રાણી સૃષ્ટિની અંદર આવતા તમામ સજીવો તેમના ઉપવર્ગોની ચર્ચા આપણે આ પછીના વિભાગ 7.5માં કરીશું. તેમના પણ ઘણા બધા ઉપવર્ગો છે, તેની ચર્ચા આપણે આના પછીના વિભાગમાં કરીએ. તો આગળ જે આપણે જોયું એ ક્લાસિફિકેશન અહીં આપેલું છે, વર્ગીકરણ અહીં આપેલું છે. તો સજીવોનું વર્ગીકરણ મુખ્ય બે રીતે કરવામાં આવે છે કે આદિ કોષ કેન્દ્રીય કેન્દ્ર ધરાવતા કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો ધરાવતા કોષો. આદિ કોષ કેન્દ્રીયને પ્રોકેરિયોટિક્સ પણ કહેવાય અને સુકોષ કેન્દ્રીયને યુકેરિયોટિક્સ પણ કહેવામાં આવતા હોય છે. તો આદિ કોષ કેન્દ્રીયની અંદર કેવા સજીવોનો સમાવેશ થાય છે? તો કે એક કોષી સજીવો, અને એ સૃષ્ટિ મોનેરાની અંદર આવશે. સૃષ્ટિ મોનેરાની અંદર આવશે કે જે આપણે આગળ જોઈ ગયા. સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર એક કોષી અને બહુકોષી બંને પ્રકારનાનો સમાવેશ થશે. એક કોષીની વાત કરતા હોય તો એક કોષી આવશે સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર આવશે, કે જેની પણ ચર્ચા આપણે આગળ કરી ગયા. અને બહુકોષી, તો બહુકોષીની અંદર પણ બે પ્રકાર પાડવામાં આવશે, કે જેની અંદર કોષ દિવાલ હોય એટલે કે કોષ દિવાલ યુક્ત અને કોષ દિવાલ વિહીન સજીવો. તો કોષ દિવાલ યુક્ત સજીવોની વાત કરતા હોય તો એની અંદર પણ બે પ્રકાર પાડવામાં આવશે, કે પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતા સજીવો. કોષ દિવાલ તો હોય પણ પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતા સજીવો. અને બીજો પ્રકાર આવશે કે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતા સજીવો. પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવોની અંદર આવશે ફૂગ સૃષ્ટિ, ફૂગ આવશે. અને પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતાવાળા સજીવોની અંદર આવશે વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવશે. એના પછી કોષ દિવાલ વિહીન સજીવો, કે જેની અંદર કોષ દિવાલ ન હોય તો એ સૃષ્ટિ પ્રાણીની અંદર જોવા મળશે, કે સૃષ્ટિ પ્રાણીની અંદર કોષ દિવાલ હોતી નથી. તો આવા બધા પ્રકાર પાડવામાં આવતા હોય છે. એની અંદર આપણે પ્રકારની અંદર જોઈએ તો પેલો પ્રકાર એટલે વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે અભ્યાસ કરીએ. વનસ્પતિઓમાં પ્રથમ સ્તરના વર્ગીકરણ એ તથ્યો પર આધારિત છે કે વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્વ રીતે વિકસિત તેમજ વિભેદિત હોય છે અથવા તો વિભેદિત હોતા નથી. વર્ગીકરણ તેના પછીના સ્તરમાં વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થના સહવહન કરવાની વિવિધ પેશીઓની હાજરીને આધારે વર્ગીકરણ થાય છે. એટલે કે વનસ્પતિની અંદર પાણી વહન કરવાની, ખોરાક વહન કરવાની કઈ પેશીઓ આવેલી છે એના આધારે હવે નેક્સ્ટ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે વનસ્પતિઓનું. વધુમાં વર્ગીકરણનો આધાર બીજ ધારણ કરવાની ક્ષમતા અને બીજ ફળોથી આવૃત હોય તે છે. બીજ ધારણ કરી શકે છે કે નહીં વનસ્પતિ, એના ઉપર પણ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. ફળો આવૃત હોય છે કે નહીં એના ઉપર પણ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો જોઈએ આપણે વર્ગીકરણ. સુકાય એટલે કે એકાંગી, એકાંગી વનસ્પતિ કે જેને થેલોફાઇટા પણ કહેવામાં આવતું હોય છે. મિત્રો, આની અંદર આવા શબ્દ આવશે કે જે તમારે એક બે વખત વાંચવા પડશે તો એ તમને ખબર પડશે. આ વનસ્પતિઓની શરીર રચનામાં વિભેદીકરણ જોવા મળતું નથી. આ વર્ગની વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ કહેવામાં આવતી હોય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે. ઉદાહરણ ઇરોથિક્સ, સ્પાઇરોગાયરા, કારા અને ક્લેડોફોરા.
વગેરે આકૃતિઓ 7.5 નીચે દર્શાવેલી છે કે યુરોથિક્સ આપેલું છે, ક્લેડોફોરા આપેલું છે, કારા આપેલું છે અને ક્લેડોફોરા પણ આપેલું છે અને સ્પાઇરોગાયરા પણ આપેલું છે. આવી વનસ્પતિઓ છે, તમે ઉદાહરણની અંદર નીચે એના ઇમેજ પણ જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ એક દ્વિઅંગી વનસ્પતિ. આને પહેલાં આપણે એકાંગી જોઈએ, હવે કે દ્વિઅંગી વનસ્પતિ કે જેને બ્રાયોફાઇટા કહેવામાં આવતા હોય છે, કે વનસ્પતિ સૃષ્ટિના આ વર્ગની વનસ્પતિઓના વનસ્પતિ વર્ગને ઉભયજીવી કહેવાય છે. વનસ્પતિ દેહ આ વનસ્પતિમાં પ્રકાંડ અને પણો જેવી રચનામાં વિભેદિત થાય છે. વનસ્પતિ દેહરીઓ આની અંદર જુદા જુદા થાય છે કે જેની અંદર પ્રકાંડ પણ હોય છે અને પણ પણ હોય છે. જો કે આ વનસ્પતિના દેહના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી તથા બીજી વસ્તુઓનું વહન કરવા માટે કોઈ વિશિષ્ટ પેશી સંરચના કે પેશી જોવા મળતી નથી. પાણી કે ખોરાક પહોંચાડવા માટે કોઈ જુદા પ્રકારની પેશી હોતી નથી. ઉદાહરણ તરીકે શેવાળ, ફ્યુનારિયા, માઇક્રેન્સિયા અને આકૃતિ 7.6ની અંદર બીજા જુદા જુદા ઉદાહરણ આપેલા છે. તમે જોઈ શકો છો કે ભાઈ કયા કયા પ્રકારના ઉદાહરણ દ્વિઅંગીની અંદર આવશે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રકાર એટલે કે ત્રિઅંગી કે જેને ટેરિડોફાઇટા કહેવામાં આવતું હોય છે. આ વર્ગની વનસ્પતિઓના શરીર મૂળ, પ્રકાંડ અને પણમાં વિભેદિત હોય છે, કે ત્રણે ત્રણ વસ્તુ આની અંદર જોવા મળતી હોય છે ત્રિઅંગીની અંદર. તેમની દેહરચનામાં પાણી અને અન્ય પદાર્થોનું એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવા માટે વાહક પેશીઓ પણ જોવા મળે છે. એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓની અંદર વાહક પેશીઓ પણ આવેલી હોય છે કે જે આપણે આગળ અભ્યાસ કરી ગયા. જળવાહક પેશી અને અન્નવાહક પેશી આવી બે પ્રકારની પેશીઓ હોય છે ઉચ્ચ પ્રકારની વનસ્પતિ એટલે કે ત્રિઅંગી વનસ્પતિની અંદર, કે જેની અંદર મૂળે હોય, પ્રકાંડ હોય અને પણ પણ હોય. ઉદાહરણો તરીકે માર્સેલિયા, હંસરાજ, હોર્સટેલ અને ઇક્વિસેટમ પણ કહેવામાં આવતું હોય છે. આ એનું વૈજ્ઞાનિક નામ છે. આ ત્રણેય વનસ્પતિ સમૂહની વનસ્પતિઓમાં પ્રજનનના અપ્રત્યક્ષ હોય છે, તેમજ તેઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. આની અંદર કોઈ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. આથી તેઓને ક્રિપ્ટોગેમ, અપુષ્પી અથવા તો અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ પણ કહેવામાં આવતી હોય છે. બીજી બાજુએ જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય તેમજ વિભેદિત હોય છે અને પ્રજનન ક્રિયા પછી બીજ ઉત્પન્ન કરે છે, તેઓને સપુષ્પી બરાબર સપુષ્પી બીજધારી કહે છે, વનસ્પતિઓ કહે છે. બીજ એ લિંગી પ્રજનન ક્રિયાનું પરિણામ છે. બીજની અંદર ભ્રૂણની સાથે સંચિત ખોરાક હોય છે જે અંકુરણ સમયે સહાય કરીને ભ્રૂણનો પ્રારંભિક વિકાસ કરે છે. બીજની અવસ્થાના આધારે આ વર્ગની વનસ્પતિઓને પુનઃ બે વર્ગમાં વિભાજિત કરાય છે, અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને અનાવૃત કે નગ્ન બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિઓ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ એન્જિયોસ્પર્મ. આવૃત કે ફળની અંદર બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિઓ. તો આવી રીતે વનસ્પતિઓને જુદી જુદી બીજી બે રીતે પણ વિભાજિત કરવામાં આવતી હોય છે. તો અત્યારે આપણે આટલે સુધી રાખશું. નેક્સ્ટ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ. આવજો.